नमस्कार मित्रों, हूँ जगदीश पटेल। धोरण 11 भूगोल में आपनु स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर आपणे भणीशुं धोरण 11 भूगोल में पाठ 5 भूमिखंडो अने महासागरो भाग 5 खंड प्रवहन सिद्धांत नी स्वीकृति अने साबितियो के जेनी अंदर आपणे जिक्सो पीट जे गेम छे एना विषे अभ्यास करीशुं। मित्रों जोईए, शुरुआत करिए। खंड प्रवहन सिद्धांत विषे आपणे आगळना वीडियोनी अंदर जोई गया छीए के वेगनरे खंड प्रवहन सिद्धांतनी अंदर कया कया प्रकारनी वातो करी अने पृथ्वीनी अंदर भूमिखंडो अने महासागरोनी उत्पत्ति केवी रीते थई एनी रजूआत एमणे करी छे। आ खंड प्रवहन सिद्धांत जे छे एना विचारो वेगनरे क्यारे रजू करेला? 1912 रजू करेला। पण मूळ जर्मन भाषानी अंदर आ पुस्तक लखायेलू खंड प्रवहन सिद्धांत माटेनू। हवे जर्मन भाषा आखी दुनियानी अंदर बधा लोको जाणता होय नहीं, पण 1924 अंदर पछीथी अंग्रेजी भाषानी अंदर आ पुस्तकनो अनुवाद थयो अने एना कारणे पछी खंड प्रवहन सिद्धांत जे छे ए आखी दुनियानी अंदर प्रख्यात थयो अने लोको एने मानवा लाग्या। एटले एणे रजू करेला विचारोने स्वीकृति मळवा लागी, लोको स्वीकारवा लाग्या एमनी वात। वेगनरना आ जे विचारो हता ए विचारोने अमेरिकाना केटलाक भूस्तर विज्ञानीओ स्वीकारवा तैयार नहोता मानता के ना आ वेगनरे जे रजू कर्युं छे ए खोटुं छे। पण पाछळथी ब्लेकेट नामना जे विद्वान हता एमणे ध्रुवोनुं भ्रमण विचारधारा रजू करी। ક્યારે? 1950-60 સમયગાળામાં એમણે ધ્રુવોનું ભ્રમણ નામની વિચારધારા રજૂ કરી। કોણે રજૂ કરી? બ્લેકેટ નામના ભૂસ્તરશાસ્ત્રીએ। પછી બીજી એક વિચારધારા હેરી હેસ નામના ભૂસ્તરશાસ્ત્રીએ કરી, જેમની વિચારધારા હતી સમુદ્ર તળ પ્રસરણ સિદ્ધાંત, જે 1960 અંદર રજૂ થઈ। અને ગ્રીન અને ગ્રેગરી નામના ભૂસ્તરશાસ્ત્રી હતા, એમણે ચતુષ્ફલક સિદ્ધાંત નામની વિચારધારા રજૂ કરી। એટલે આ ત્રણ વિચારધારાઓ જે રજૂ થઈ એ ખંડ પ્રવહન સિદ્ધાંતને મળતી આવતી હતી। વેગનરે જે ખંડ પ્રવહન સિદ્ધાંત રજૂ કરેલો એને આ ત્રણ વિચારધારાઓ મળતી આવતી હતી અને એના કારણે વેગનરનો ખંડ પ્રવહન સિદ્ધાંત સ્વીકૃત બનવા લાગ્યો। એટલે લોકો પછી આ ત્રણ વિચારધારાઓ પણ વાંચી એટલે લોકોને ખબર પડવા લાગી કે ના, ખંડ પ્રવહન સિદ્ધાંત જે વેગનરનો છે એ કમ્પ્લીટ અને સાચો છે એમ માની શકીએ। હવે વેગનરે શું સાબિતી આપી પોતાના સિદ્ધાંતને સાચો બતાવવા માટે? તો પહેલાં આપણે અહીંયા જોઈએ કે વેગનરે એવું સમજાવ્યું કે પેન્જિયાના જે વિભાજિત ભૂમિખંડો છે એને ફરી પાછા બંધ બેસતા ગોઠવવામાં આવે તો પાછી સંપૂર્ણ આકૃતિ બની જાય। પેન્જિયાના આપણે જોયું ને આગળ કે પેન્જિયા કે જે આદિ મહાખંડ હતો અને એના જે 7 અત્યારે ભૂમિખંડો પડ્યા, તો 7 ભૂમિખંડોને જો નજીક લાવી અને આપણે પાછા બંધ બેસતા એકબીજાના ખોંચામાં ગોઠવી દઈએ તો પાછી એક સંપૂર્ણ આકૃતિ ભેગી થઈ જાય કે જે આપણે પેન્જિયા કહેતા હતા, બરાબર। આ માટે એમણે જીક સો ફિટ નામની પઝલ ગેમ છે, રમત છે, તમે કદાચ રમ્યા પણ હોય, જીક સો ફિટ કહેવાય એને, તો એ રમતનો ઉપયોગ કર્યો। આ તમે જુઓ મિત્રો, આ આકૃતિ આના આધારે તમને ખ્યાલ આવી જશે કે આ જીક સો ફિટની આ રમત છે। હવે તમે જુઓ મિત્રો કે આ જે એક આકૃતિ છે અને એક આ બીજું છે, બરાબર, આ બે પ્લાસ્ટિકના એ હોય છે અને એને એકબીજાના ખોંચામાં ગોઠવી અને એને વ્યવસ્થિત ફિટિંગ કરીને કમ્પ્લીટ આકૃતિ બનાવવાની હોય। હવે મિત્રો તમે જુઓ કે આ જે વસ્તુ છે, આ જે છે એ આ ખોંચાની અંદર કમ્પ્લીટ આપણે ફિટિંગ કરીએ તો ગોઠવાઈ જાય કે ના ગોઠવાઈ જાય, બરાબર? જુઓ આ આકૃતિ કે આની અંદર દેખાય છે તમને કે બંને વસ્તુઓને એકબીજાના ખોંચામાં ગોઠવી દીધા। હવે બીજા આવા હોય અને એ આ ખોંચાની અંદર પણ ગોઠવાઈ જાય, આ જે છે એ બીજાના બાજુમાં હોય એના ખોંચામાં ગોઠવાઈ જાય, અહીંયા ખોંચામાં ગોઠવાઈ જાય, એમ કરતાં 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 એક કમ્પ્લીટ મોટી આકૃતિ તૈયાર થાય। તો આ જે રમત છે એ નાના બાળકો રમે છે, જીક્સો ફિટની ગેમ છે, બરાબર। બીજી એક રમતની તમને વાત કરું કે જીક્સો ફિટના જેવી જ છે કે ધારો કે કોઈ દુનિયાનો તમે નકશો દોરવાનો, બરાબર, અને પછી તમારે કાગળની અંદર જે દુનિયાનો નકશો દોર્યો એમાં તમારે એવું કરવાનું કે એ બધા જે ખંડો છે ને ખંડોને કાપી લેવાના અને બધા ટુકડા કરી દેવાના, બરાબર, ખંડોના ટુકડા કરવાના અને પછી એ ખંડોને એકબીજાના ખોંચામાં ભરાઈ અને ગોઠવવાની કોશિશ કરવાની।
तो तमने लागशे के आ बधा खंडो एक बीजाना खोचामां गोठवाई जाय छे। तो पेंजिया जे छे ए प्रमाणे जुदा जुदा आकारना भूमिखंडोना जे टुकड़ाओ छे ए एक बीजामां योग्य जग्यामां जो जोड़वामां आवे तो योग्य प्रकारनी एक आकृति तैयार थाय छे। एमणे एवुं कह्युं, बे त्रण साबिती आपी के जो एटलांटिक महासागरना बन्ने किनारे, आपणे आ पाछळ नक्शानी अंदर जोईए तो एटलांटिक महासागरना बन्ने किनारे आवेला दक्षिण अमेरिका अने पश्चिम आफ्रिका ए बन्ने एक बीजामां बराबर गोठवाई जाय एवो आकार छे एमनो। बीजी रीते जोईए तो उत्तर अमेरिका अने ग्रीनलेंड अने यूरोप ए बधा साथे मळी अने एक संपूर्ण आकार बने छे। અને ત્રીજી વાત આપી છે કે ઓસ્ટ્રેલિયાનો ઉત્તર કિનારો એ બંગાળની ખાડીમાં બરાબર ગોઠવાઈ જાય છે। હવે તમે જુઓ મિત્રો કે આ ત્રણેય બાબતોને આપણે અહીંયા સમજવાની કોશિશ કરીએ, જોઈએ અહીંયા તો એક આ છે કે આ દક્ષિણ અમેરિકા છે બરાબર, અને આ આફ્રિકા છે। હવે તમે જુઓ કે આ દક્ષિણ અમેરિકાનો આ જે ખોચો છે એ ખોચો આની અંદર તમે અહીંયા ગોઠવવાની કોશિશ કરો તો ગોઠવાઈ જાય, આને ખસેડી અને આમ કરીને આમ આ ખોચામાં ફિટ કરીએ તો ગોઠવાઈ જાય કે ના ગોઠવાઈ જાય, એ આવું આપણને લાગે છે બરાબર। બીજી બાબત એવી છે કે એ તમે જુઓ કે અહીંયા આકૃતિમાં બતાવ્યું છે કે આ એના ખોચામાં અહીંયા ગોઠવાઈ ગયેલું છે બરાબર, જૂનો પેન્જિયા જે છે એના પ્રમાણે। પછી બીજી બાબત એવી છે કે આ ગ્રીનલેન્ડ છે બરાબર, પછી આ અમેરિકાનો આ ભાગ છે તો આ બંને ભેગા થઈ જાય એકબીજાના ખોચામાં નજીકમાં ગોઠવાઈ જાય, અને પછી એને ખસતા ખસતા અહીંયા મૂકી દેવામાં આવે તો આ આ જે ખોચો છે એ ખોચો આની અંદર કમ્પ્લીટ ગોઠવાઈ જાય, આ ભાગ જે છે અહીંયા આવી જાય અને આ ભાગ અહીંયા આવી જાય તો કમ્પ્લીટલી આ ફિટિંગ થઈ જાય છે। જુઓ કે આ ઉત્તર અમેરિકાનો આ ભાગ છે, આ યુરોપનો ભાગ છે, આ બધું એકબીજા સાથે ફિટિંગ થઈ ગયું, એટલે આ જે છે ને આ બધું એકબીજા સાથે આમ કરીને આમ ફિટિંગ થઈ જાય છે બરાબર। તો એ પણ એક સાબિતી છે। બીજી બાબત એવું કહ્યું વેગનરે કે આ ઓસ્ટ્રેલિયા જે ખંડ છે એને તમે અહીંયાથી એ આપણી આ બંગાળાની ખાડીની અંદર તમે આમ આમ આડું આમ કરીને આમ ફિટિંગ કરી દો તો એ બંગાળાની ખાડીમાં પણ ગોઠવાઈ જાય। તમે જોઈ શકો છો મિત્રો કે આ આ ઓસ્ટ્રેલિયા છે, આ ઓસ્ટ્રેલિયા છે, થોડોક અહીંયા પૃથ્વીનો ગોળો છે એટલે સાઈડમાં થોડો બતાવ્યો છે, અને એ આપણા અહીંયા ભારતની બાજુમાં એ ખોચામાં ગોઠવાયેલો બતાવેલો છે। સમય જતાં ધીમે ધીમે ખસતો ખસતો દૂર ગયો એટલે એના કારણે એ આપણાથી અત્યારે દૂર છે, પણ એ એના ખોચામાં ગોઠવાઈ જાય છે। તો આ ત્રણ ચાર જે સાબિતીઓ ઉપરથી આપણને શું મળે છે કે આપણે કહી શકીએ કે આ બધા ખંડો એ પહેલાં એકબીજાના ખોચામાં હશે અને પછી કોઈ કારણસર ખસતા ખસતા એટલે કે તરતા 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 એ થોડેક દૂર ગયા અને અત્યારે હાલ જે જગ્યાએ છે એ જગ્યાએ ગોઠવાયેલા છે। બીજી બાબતોની કેટલીક વાત કરીએ તો પૃથ્વીના જુદા જુદા ભાગોની અંદર પણ કેટલીક સામ્યતા છે। શ્વેસ નામના ભૂગોળવિદ હતા, એમણે એવું કહ્યું કે મહાસાગરોના તળિયા સહિત આખી પૃથ્વી પર ભૂકવચ પથરાયેલું છે। મહાસાગરોના જે તળિયા છે ને, હવે દરિયો છે ઉપર પાણી છે પણ નીચે તળિયું તો હોય ને જમીન, તો એ તળિયું અને પૃથ્વીના જે બીજા અત્યારે ભૂમિખંડો છે તે એ બધું થઈ અને એક પ્રકારનું ભૂકવચ છે બરાબર, એટલે એ બધા ઉપર ભૂકવચ આખું પથરાયેલું છે। હવે એમાં બે ભાગો છે, આપણે અગાઉ પહેલા બીજા પાઠની અંદર પહેલા બીજામાં ભણ્યા કે સાયમા અને શિયાલ નામના બે ભાગો છે, એમાં પહેલું ઉપર સાયમા છે અને નીચે શિયાલ છે। હવે સાયમા જે છે એ અહીંયા શિયાલની કમ્પેરિઝનમાં વધુ સખત છે, કઠણ છે બરાબર। હવે એમાં મધ્ય આફ્રિકા અને બ્રાઝિલના જે ઉચ્ચ પ્રદેશો છે એ એક જ પ્રકારના પ્રાચીન નક્કર આગ્નેય ખડકોના બનેલા છે। હવે પાછળ નકશામાં જોઈએ આપણે કે મધ્ય આફ્રિકાનો જે વિસ્તાર છે તે અને બ્રાઝિલના ઉચ્ચ પ્રદેશો, એટલે કે મધ્ય આફ્રિકા એટલે આફ્રિકા ખંડાયો અને આ દક્ષિણ અમેરિકા ખંડાયો, એ બંનેના ઉચ્ચ પ્રદેશો પણ એક જ પ્રકારના ખડકોના બનેલા છે, એટલે પણ આપણે કહી શકીએ કે બંનેમાં એક પ્રકારના ખડકો ક્યાંથી આવ્યા, તો એ બંને નજીક નજીક હોય તો જ એક જ પ્રકારના ખડકો પહેલાં બન્યા હોય બરાબર। બીજી બાબત એવી છે કે એટલાન્ટિક મહાસાગરના જે બંને કોઠા છે એ બંને કોઠાના પ્રદેશોનું ભૂસ્તરીય બંધારણ જે છે એ એક પ્રકારનું એકબીજાને મળતું આવે છે, એટલે એટલાન્ટિક મહાસાગરના બંને ખૂણે એક સરખા જેવું છે, અંતર બંનેના વચ્ચે હજારો કિલોમીટરનું છે છતાં પણ। ત્રીજી બાબત એવી છે કે અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, ભારતનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનો વિશાળ ઉચ્ચ પ્રદેશ,
आ त्रणेय वस्तु ए प्राचीन आग्नेय खड़कोना बनेला छे। अत्यारे हाल आ त्रणेय प्रदेशों एकबीजाथी दूर छे, छतां एमनी अंदर रहेला जे उच्च प्रदेशों में जे अग्नेय खड़को छे ए एक जेवा छे। तो आवुं केवी रीते बन्युं? एक समय केवी रीते त्रणेय जग्याए भूकंप आव्यो होय अथवा ज्वाळामुखी फाट्यो होय, पण त्रणेय भागो एकबीजानी नजीक होय त्यारे ज आ शक्य बने। उपरांत एमां आवेली जे केटलीक हिमअश्मावलीओ छे एमां पण साम्यता जोवा मळे छे। हिमअश्मावली एटले जे बरफ होय ने, ए बरफनी अंदर भूतकाळनी अंदर एवा कोई सजीवो जे बरफमां दटाईने मरी गया होय, पण ए बरफना लीधे ए अश्मावलीओमां एमना जे शब जे छे ने ए एवा ने एवा पड्या होय। हाँ, एमां थोड़ोक सड़ो थयो होय अथवा थोड़ाक बगड़ी गयेला होय, पण ए अश्मावलीओ बिलकुल खलास ना थई गई। એટલે એમના હાડપિંજરો ને એવા બધા જે અવશેષો છે ને એ અવશેષો એમાં બરફમાં દટાયેલા પડ્યા હોય એ હિમઅશ્માવલીઓ કહેવાય, બરાબર? તો એ હિમઅશ્માવલીઓ પણ અલગ અલગ વિસ્તારોમાંથી જે મળી આવે એ પણ સરખા જેવી મળી આવે છે। તો એવું કેવી રીતે બને કે એક જગ્યાએથી બીજી જગ્યાએ અલગ અલગ અંતર હોય અને છતાં બંને જગ્યાએ એક સરખી હિમઅશ્માવલી હોય? મતલબ કે એ બંને ભાગો એકબીજાની બાજુમાં હશે એવું કહી શકાય। હવે ઉત્તર અમેરિકાની એપેલેશિયન પર્વતમાળા અને પશ્ચિમ યુરોપ તથા બ્રિટિશ ટાપુઓના પર્વતીય ક્ષેત્રોમાં જે કોલસો મળી આવે એ એક જ કાળમાં બનેલો કોલસો છે એવું માનવામાં આવે છે, બરાબર? હવે આમાં આપણે જોઈએ, અહીંયા તમને બતાવું નકશાની અંદર કે તમે જુઓ કે પહેલાં આપણે વાત કરીએ મધ્ય આફ્રિકા અને બ્રાઝિલ, બરાબર? તમે જુઓ કે આ બ્રાઝિલ છે, તો આ બ્રાઝિલનો આ ખોચો અને મધ્ય આફ્રિકા એટલે આ મધ્ય આફ્રિકાનો ખોચો, બરાબર? હવે આ ભાગ અહીંયા ગોઠવાઈ જાય એટલે અહીંયા બ્રાઝિલની અંદર જે ખડકો છે એવા જ આગ્નેય ખડકો અહીંયા પણ છે। તો આ બંનેમાં અત્યારે હાલ તો હજારો કિલોમીટરનું અંતર છે, તો બંને સરખા કેવી રીતે? તો એવું માનાય કે આ ભાગ અહીંયા હોય તો આ બંને ભેગા હોય તો એક સરખા ખડકો જોવા મળે। બીજું એવું છે કે એટલાન્ટિક મહાસાગરના બંને કોઠા, હવે આ આ વચ્ચે એટલાન્ટિક મહાસાગર છે આ બધો, બરાબર? એમાં બંને કોઠા એટલે એક આ કોઠો અને એક આ કોઠો, હવે આ બંને કોઠા વચ્ચે અંતર ઘણું બધું છે। આ યુરોપનો કોઠો છે અને આ અમેરિકાનો કોઠો છે। તો એ બંને કિનારે જે બંધારણ જે જમીનનું છે ને એ બંને કિનારે જમીનનું બંધારણ એક સરખા જેવું છે। તો આવું કેવી રીતે બને? આટલા બધા અંતરે છતાં પણ એક સરખા જેવું બંધારણ મળી આવે, બરાબર? તો એવું કહી શકાય કે આ બંને ભાગો કોઈક વખતે ભેગા હશે ત્યારે એક સરખું બંધારણ થાય। ત્રીજી બાબત છે કે અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, હવે તમે જુઓ કે અરબસ્તાન દેશ છે આપણો, કે અહીંયા આની અંદર બહુ ઝીણા અક્ષરો છે એટલે કદાચ તમને ન જોવા મળે, બરાબર? ઈરાન, ઈરાક, અરબસ્તાન પણ એ આટલામાં છે મિત્રો, બરાબર? બહુ નાના અક્ષરો છે, આ ઈરાન છે એની બાજુમાં છે। હવે એ જે અરબસ્તાન દેશ છે એ અને ભારતનો દ્વીપકલ્પ એટલે આ રહ્યો, ભારતનો દ્વીપકલ્પ જે આ વી જેવો દેખાય છે ને એ આ રહ્યો દ્વીપકલ્પ ભારતનો, બરાબર? એ અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયા એટલે આ ઓસ્ટ્રેલિયાનો પશ્ચિમ ભાગ, આ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનો વિશાળ ઉચ્ચ પ્રદેશ। હવે તમે જુઓ કે એક આ ભાગ પછી એક આ ભાગ અને એક આ ભાગ, આ ત્રણેય ભાગો જે છે એ પ્રાચીન આગ્નેય ખડકોના બનેલા છે। તો આવું કેવી રીતે બને? આ ત્રણેય ભાગો વચ્ચે અંતર કેટલું બધું છે મિત્રો, પણ છતાં આ ત્રણેય ભાગો એક જ પ્રકારના ખડકોના બનેલા છે। તો મતલબ કે આ ભાગો જે છે અહીંયા હોઈ શકે, આ રીતે ભેગા હશે તો જ શક્ય બને કે ત્રણેય ભાગો એક જ પ્રકારના ખડકોના બનેલા હોય। એના સિવાય આ ત્રણેય ભાગોની અંદર જે અલગ અલગ જગ્યાએ હિમઅશ્માવલીઓ મળી આવે છે એ પણ સરખા જેવી છે। પછી ઉત્તર અમેરિકાની એપેલેશિયન પર્વતમાળા, હવે ઉત્તર અમેરિકા ખંડ છે, બરાબર? તો એની અંદર એપેલેશિયન પર્વતમાળા અહીંયા આવેલી છે, આ એપેલેશિયન પર્વતમાળા છે, આખી આ રીતે પર્વતમાળાની લાઇન આવેલી છે, બરાબર? તો એપેલેશિયન પર્વતમાળા અને પશ્ચિમ યુરોપ, પશ્ચિમ યુરોપ એટલે આ ભાગ, આ પશ્ચિમ યુરોપનો ભાગ છે આટલો, બરાબર? તો પશ્ચિમ યુરોપ અને બ્રિટિશના ટાપુઓ, બ્રિટિશ ટાપુ એટલે બ્રિટન દેશ, આ બ્રિટન દેશ છે મિત્રો, તો આ બ્રિટન દેશ એની આજુબાજુમાં રહેલા ટાપુઓ, બરાબર? એ બધાના પર્વતીય ક્ષેત્રોમાંથી જે કોલસો મળી આવે એ કોલસો એક સરખો મળી આવે છે, એક જેવો જ કોલસો, એક જ કાળમાં બનેલો। હવે તમે જુઓ કે અહીંયા જમીનમાંથી કોલસો, અહીંયા આ બધી જમીનમાંથી કોલસો અને આ બધા ટાપુઓમાંથી મળતો કોલસો એ બધો એક જેવો છે। તો એક જેવો કેવી રીતે હોય? તો એ બધા ભાગો એકબીજાની નજીક હોય તો જ આપણે કહી શકીએ। પછી એટલાન્ટિક મહાસાગરના બંને કિનારા, આ એટલાન્ટિક મહાસાગર છે એનો એક આ કિનારો અને આ કિનારો, આ બંને કિનારાના જે પ્રદેશો છે એમાંથી જે અમુક પ્રકારની અહીંયા જે વનસ્પતિ મળી આવે
અહીંયા જે વનસ્પતિ અથવા પ્રાણીઓ મળી આવે એ બધા જીવજંતુઓના જે અશ્મિઓ મળી આવે છે ને એમાં સમાનતા જોવા મળે છે। અત્યારે હાલ સમાન નથી, અહીંયા પણ જુદા પ્રકારના પ્રાણીઓ છે ને અહીંયા પણ પ્રકાર જુદા પ્રકારના પ્રાણીઓ છે, પણ ભૂતકાળની અંદર જે અશ્મિઓ મળી આવે એ આ બંને ભાગો સમાન બતાવે છે। તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આ બંને ભાગોમાં કંઈક જો ભૂતકાળની અંદર સમાનતા હશે। એના પછી જોવા જઈએ આગળ મિત્રો, તો કેટલાક પ્રદેશો એવા છે કે એમાં પશુ પંખીઓ સદીઓ વીતી ગઈ છે પણ છતાં એ પોતાના મૂળ વતનમાં સ્થળાંતરણ કરે છે। આપણે જોયું ને કે અમુક પશુ પંખીઓ એવા છે કે જે આજે એમની અત્યારે હાલ તો એ પંખીઓ પોતાના વિસ્તારમાં છે પણ છતાં એ સદીઓ પહેલાં એમના જે પૂર્વજો હતા એ જે જુદા પ્રદેશમાં હતા ત્યાં જાય છે, સ્થળાંતરણ કરે છે અમુક સમય માટે, ત્યાં જાય અને પછી જઈને પાછા આવે। એટલે કે એમને એ જગ્યા સાથે પ્રેમ છે। કેમ? તો એમનું જે મૂળ છે એ મૂળ એ અલગ વિસ્તારનું છે અને એટલા માટે અહીંયા જે નકશો છે આ એની અંદર મેં તમને આગળ પણ સમજાવેલું છે કે ધારો કે આ ભાગો બધા ભેગા હતા જ્યારે ભૂતકાળની અંદર, એ વખતે અહીંયા એક પ્રાણી છે તો આ પ્રાણી આમ આ વિસ્તારમાં પણ ફરતું હોય અને પછી ત્યાંથી કૂદીને આ વિસ્તારમાં પણ ફરતું હોય, એટલે આ બંને અલગ ખંડો પડી ગયા। હવે તો એ રીતે તમને એમ લાગે કે આ બંને વિસ્તારોમાં એક સરખા પ્રાણી કેવી રીતે, તો આ રીતે હોઈ શકે। પછી આ પ્રાણી છે આમ થઈને આમ ફરતું, આ જમીન બધી સરખી હતી તો અહીંયા આ બધા ખંડોમાં ફર્યું, પણ એ ફર્યું ખરું એટલે કેટલાય પ્રાણીઓ, કેટલાક પ્રાણીઓ અહીંયા હોય કેટલાક અહીંયા હોય, આ બધા વિસ્તારોમાં એક જેવા પ્રાણીઓ પહેલાં હતા પણ પછી આ ખંડો દૂર દૂર ગયા એટલે હવે એમાં પ્રાણીઓ બદલાઈ ગયા, પણ એમના અવશેષો હજુ જોવા મળે છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઉત્તર સ્કેન્ડેનેવિયાના જે ઉંદરો છે અને કેટલાક સરીસૃપો એટલે કે સાપ વર્ગના પ્રાણીઓ એ બધા પશ્ચિમ દિશામાં પોતાના પૂર્વજોની વતન ભૂમિ આઇલેન્ડ તરફ સ્થળાંતર કરે છે। આઇસલેન્ડ જે છે આપણે નકશામાં જોઈએ એમાં સ્થળાંતર કરે, અને આઇસલેન્ડના જે કેટલાક પ્રાણીઓ છે એ ઉત્તર સ્કેન્ડેનેવિયાના પ્રાણીઓને આજે પણ કેટલાક પ્રાણીઓ મળતા આવે છે। જોઈએ નકશાની અંદર તો અહીંયા પહેલું એક છે કે ઉત્તર સ્કેન્ડેનેવિયા, ઉત્તર સ્કેન્ડેનેવિયા કયું તો તમે જુઓ આ જે દેશો છે ને બધા, આ બધા દેશો ઉત્તર સ્કેન્ડેનેવિયાના દેશો કહેવાય। ઉત્તર સ્કેન્ડેનેવિયાના દેશોમાં નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, ડેનમાર્ક આ બધા દેશો અહીંયા આવે। હવે આ બધા દેશો એ સ્કેન્ડેનેવિયાના દેશો કહેવાય છે। હવે આ સ્કેન્ડેનેવિયાના જે દેશો છે એ દેશો અહીંયા છે અને આઇસલેન્ડની જે વાત કરીને આઇસલેન્ડ અહીંયા છે, આ બંને વચ્ચે કેટલાય પ્રકારનું અંતર છે પણ છતાંય અહીંયા જે આ વિસ્તારમાં જે ઉંદરો છે ને અને સરીસૃપો, એ ઉંદરો અને સરીસૃપો અમુક અમુક સમયે આ આઇલેન્ડની અંદર જાય છે। હવે તમને નવાઈ લાગે કે વચ્ચે તો દરિયો છે, છતાં ત્યાંના ઉંદરો અને આઈસ જે સરીસૃપો એ આઇસલેન્ડ તરફ પોતાના વિસ્તારમાં મૂળ વતનમાં અમુક સમયે સ્થળાંતર કરી અને ત્યાંની મુલાકાત લેવા માટે જાય છે। એના સિવાય બીજું જોઈએ તો આ જે આઇસલેન્ડ છે એમાં કેટલાક પ્રાણીઓ અને આ સ્કેન્ડેનેવિયાની અંદર આ ઉત્તર ભાગના કેટલાક પ્રાણીઓ, એ પ્રાણીઓ એકબીજાને મળતા આવે છે, એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે આ બંને ભાગોમાં અત્યારે હાલ ઘણું બધું અંતર છે પણ પહેલાં એ બંને ભાગો ભેગા હશે કે જેથી કરી અને ત્યાંના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ પણ એક જેવા હશે। અત્યારે હાલ વિસ્તાર બદલાયો, અંતર વધ્યું એટલે એના કારણે એ દૂર છે। તમે જુઓ મિત્રો કે આ એ છે, આ આઇસલેન્ડ છે અને આ એની આજુબાજુના પેલા દેશો છે એ છૂટા પડ્યા, એટલે પછી અત્યારે હાલ નથી પણ આ જે ભાગો છે એ બધા છૂટા પડીને આ રીતે બન્યા તો એમાં એક જેવા પ્રાણીઓ હશે એવું આપણે કહી શકીએ। બરાબર મિત્રો, તો વેગનરનો જે આ સિદ્ધાંત છે એ સિદ્ધાંતની અંદર ઘણા બધા આવા પ્રકારની સાબિતીઓ પણ આપણને મળી છે, એટલે વેગનરના ખંડ પ્રવાહના સિદ્ધાંતને આ બધી જે આપણે સાબિતીઓ જોઈ એ સાબિતીઓ પૂરી પાડી છે અને એના આધારે આપણને એવું લાગે કે ના, ખરેખર ખંડ પ્રવાહન સિદ્ધાંત એ સાચો છે કેટલે કૌંસે। બરાબર, એમાં સમુદ્ર તળ પ્રસરણ સિદ્ધાંત જે હેરી હેસે આપ્યો અને ભૂતકતી સંચલન વિચારધારા જે આપણે હવે પછીના મુદ્દાની અંદર આપણે ભણવાની છે, આ બે જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને કારણે પણ ખંડ પ્રવહન સિદ્ધાંત વિચારધારાને આપણે મહત્ત્વ મળ્યું, કારણ કે એ બંને વિચારધારાઓ પણ ખંડ પ્રવહન સિદ્ધાંતને મળતી આવે છે, એના જેવા વિચારોવાળી છે એટલે એ પણ
थोड़ी खंड प्रवहन सिद्धांत साथ साम्यता धरावे एटले खंड प्रवहन सिद्धांत ने वधारे महत्व मळ्युं छे। आटली बधी साबितीओ आपी छता पण जोवा जोईए तो खंड प्रवहन सिद्धांत नी सामे केटलाय प्रश्नो छे। आपणे जे जिक्सो फिट पझलनी वात करी पण एमां अमुक भागो एकबीजाना खोचामां गोठवाता नथी, तो ए भागो पहेला शुं हशे? तो ए प्रश्न छे, एना माटे आपणे हाल आपणी पासे कोई जवाब नथी। तो एवी घणी बधी बाबतो, एवा घणा बधा प्रश्नो आपणा मगजमां उठे के जेमां खंड प्रवहन सिद्धांत पासे कोई साबिती नथी, एटले आपणने एम लागे कि हारू आ बधुं जे छे ए होई शके नहीं, पण ए प्रश्नार्थ छे। ભવિષ્યની અંદર એનો પ્રશ્નનો જવાબ આપણને કદાચ કોઈક નવું સંશોધન થાય અને મળે તો એ વાત અલગ છે। તો મિત્રો, અહીંયા આપણો જે વિડીયો છે એને આટલા સુધી રાખીએ છીએ। આવતા વિડીયોની અંદર આપણે ભૂતકતી સંચલન સિદ્ધાંત એના વિશે આપણે અભ્યાસ કરીશું। આવા જ દરેક વિષયના શૈક્ષણિક વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરી તેમાંથી ઓલ સિલેક્ટ કરવાનું ન ભૂલશો કે જેથી તમને નોટિફિકેશન મળતું રહે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો। આપજો મિત્રો।